આપણા દેશમાં દિવસે ને દિવસે યુપીઆઈ ના ટ્રાન્ઝેક્શન્સ વધતા જાય છે. તમે પણ યુપીઆઈ નું એક્ટિવેશન કરાવી દીધું હશે તમારા બેંક એકાઉન્ટમાં. તો શું તમે ક્યારે એવું વિચાર્યું કે આપણું ખાતું ખાલી કરવું હોય ને તો એના માટે જે પહેરેદાર છે ને એ ફક્ત એક 6 આંકડાનો યુપીઆઈ પિન છે. જો ભૂલે ચૂકે આપણે યુપીઆઈ પિન ખોટા સમયે એન્ટર કરી દીધો તો ખાતું ખાલી થઈ જશે. આ વસ્તુ સ્કેમસ્ટર્સ એટલે ગઠિયાઓને ખબર પડી ગઈ છે અને એટલે જ એક નવી પ્રકારનું સ્કેમ બજારમાં આવ્યું છે. તો જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે આ સ્કેમ કરે છે અને કઈ રીતે આપણે આ સ્કેમથી બચવું, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલાં જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. તમારા જેવા સારા અને સાચા લોકોની સૌથી મોટી તકલીફ ખબર છે શું છે? બીજા લોકોને પણ પોતાના જેવા ધારી લે છે અને એટલે જ બહુ જ ઇઝીલી વિશ્વાસ મૂકી દે છે એમની ઉપર, અને એટલે જ આપણી જોડે આવા સ્કેમ થાય છે. અત્યારે જે લેટેસ્ટ સ્કેમ બહાર નીકળ્યો છે એ ઈ કોમર્સ સ્કેમ છે. કોઈકે ને કોઈકે ક્યારેક ને ક્યારેક તમારી જોડે કદાચ આ સ્કેમ ટ્રાય કર્યો જ હશે. આરબીઆઈએ હમણાં થોડા સમય પહેલા બી અવેર કરીને એમની બુકલેટ બહાર પાડી હતી, જેમાં કેટલા બધા ડિજિટલ સ્કેમ થાય છે અને કઈ રીતે આપણે એનાથી બચી શકીએ એની માહિતી આપી છે. એમાંથી એક છે ઈ કોમર્સ સ્કેમ. આ કઈ રીતે થતો હોય છે? આજકાલ આટલી બધી વેબસાઇટ છે જેમાં આપણે આપણા પ્રોડક્ટ્સ મૂકવા હોય કે પછી આપણે એ વેબસાઇટ ઉપર આપણે કોઈ જૂની વસ્તુ વેચવી છે એ આપણે મૂકીએ ને, એટલે ઘણા લોકો એ વસ્તુ ખરીદવાના બહાને આપણી જોડે વાત ચાલુ કરે છે અને પછી પેમેન્ટ કરતી વખતે આપણને ઉલ્લુ બનાવી દે છે. ઉલ્લુ બનાવવાની સ્કેમ કરવાની બે રીત છે. સૌથી પહેલાં તો પેમેન્ટ ના કરીને ફક્ત આપણને મેસેજ મોકલી દે કે પેમેન્ટ મળી ગયું. આપણે ગૂગલ પે, પેટીએમ કંઈ પણ વાપરતા હોય તો એમાં ચેટ મેસેજનો ઓપ્શન હોય છે. હવે એમાં આપણે પેમેન્ટ બી કરી શકીએ, ચેટ પણ કરી શકીએ એટલે મેસેજ પણ કરી શકીએ અને પેમેન્ટ રિક્વેસ્ટ પણ કરી શકીએ. તો ઘણીવાર શું થતું હોય છે, આવા મેસેજ આપણને મોકલી દે છે કે પૈસા તમને મેં મોકલી દીધા છે. હવે પૈસા ના મોકલ્યા હોય, ફક્ત મેસેજમાં પૈસાનો આંકડો લખીને મોકલ્યો હોય અને એ રીતે આપણને ઉલ્લુ બનાવવાનો ટ્રાય કરે, અને જો આપણું ધ્યાન નથી રહ્યું કે આ પૈસા એમણે નથી મોકલ્યા, એમણે ફક્ત મેસેજ મોકલ્યો છે, તો એવા સંજોગોમાં આપણે જે પ્રોડક્ટ એમને આપવાના હતા એ મફતમાં આપી દઈએ, કારણ કે આપણી જોડે તો પૈસા આયા જ નથી. આમાં ઘણીવાર એવી રીતે પણ ઉલ્લુ બનાવતા હોય છે કે 2000ની જગ્યાએ ભૂલથી મેં 20000 તમને આપી દીધા આવો મેસેજ કરીને, અને પછી આપણી જોડે 18000નું એક્ચ્યુઅલ પેમેન્ટ લઈ લેતા હોય છે ઉપરના, એવું કહીને કે મારે તો તમને 2 આપવાના હતા. આવી રીતે પણ ઉલ્લુ બનતું હોય છે. સાચેમાં જો આપણને પેમેન્ટ મળે ને તો આ ગૂગલ પેનો સ્ક્રીનશોટ બતાડું છું, આવો મેસેજ આવે કે આપણને આટલા પૈસા મળ્યા છે, ટેક્સ્ટ મેસેજ ના આવે. બીજી એક રીત છે જેનાથી આપણને સ્કેમ કરતા હોય છે, શું હોય છે, એમણે આપણને દેવાના હોય છે, માની લો 20000 રૂપિયા કોઈ પણ વ્યક્તિ આપણને દેવાના થયા, પણ એ પેમેન્ટ આપવાને બદલે આપણી જોડે પેમેન્ટ રિક્વેસ્ટ કરે છે. કાં તો આપણને ક્યુઆર કોડ મોકલી દે છે પેમેન્ટ કરવા માટેનો, કાં તો પછી આપણને કહે છે કે તમે ખાલી આ પિન નાખી દો તમને પેમેન્ટ મળી જશે. આવું કરીને આપણે જ્યારે પિન નાખીએ છીએ, આપણે ક્યુઆર કોડ સ્કેન કરીએ છીએ અને એના પછી જ્યારે આપણે પિન નાખીએ છીએ ને, તો આપણા ખાતામાંથી એટલા પૈસા જતા રહે છે સામેવાળાના ખાતામાં. અને આ જે ઈ કોમર્સ વાળા સ્કેમ છે એનાથી બચવા માટે હું ફક્ત 3 સ્ટેપને ફોલો કરું છું. એ સ્ટેપ અગર યાદ રાખશો તમે તો ક્યારે પણ ઈ કોમર્સ વાળા કે યુપીઆઈ સ્કેમ તમારી જોડે નહીં થાય. સૌથી પહેલાં ગૂગલ પે વાપરો છો, પેટીએમ વાપરો છો, એનો ઓફિશિયલ સ્ક્રીનશોટ આવે, એનો ઓફિશિયલ મેસેજ બી આવે ને કે જો તમને આટલું પેમેન્ટ મળ્યું છે, તો પણ ક્યારે ભરોસો નહીં કરવાનો. બેંક એકાઉન્ટનું એપ્લિકેશન ખોલો અને એમાં ચેક કરો કે શું પૈસા મળ્યા છે કે નહીં. એ મળ્યા હોય તો જ તમારે માન્ય રાખવાનું કે પૈસા મળ્યા છે. બીજું, અગર તમારે પિન એન્ટર કરવો પડે છે તો એનો મતલબ હંમેશા યાદ રાખવાનું કે તમારે મહેનત ત્યારે જ કરવી પડે જ્યારે તમારે પૈસા ચૂકવવાના છે. એટલે પૈસા રિસીવ કરવા માટે ક્યારે પણ પિન એન્ટ્રી નહીં કરવાની. ફરીથી યાદ કરાવું છું, પિન એન્ટર કરશો તો પૈસા જશે, આટલું યાદ રાખજો. બસ આ સ્ટેપ્સને ફોલો કરો, યુપીઆઈ સ્કેમ તમારી જોડે ક્યારેય નહીં થાય. અને એટલી તો હું આશા રાખી શકું છું કે આ વિડીયો જો તમે જોયો હશે ને તો આવા કોઈ પણ સ્કેમમાં તમે ફસાશો નહીં. એટલે આ વિડીયોની માહિતી બહુ જ જરૂરી છે, આ વિડીયો ખૂબ જ જરૂરી છે. જેટલો શેર કરી શકો શેર કરજો, જેટલા લોકોને માહિતી આપી શકો માહિતી આપજો. બાકી એક વાત કહું, મારા રોજે મળતા રહેજો મને VTVGujarati.com પર. આપણે ફરી મળીએ.